આજે આપણે ગુજરાતી વ્યાકરણના અલંકાર વિશે આપણે સમજણ મેળવવાના છીએ અલંકાર એટલે એવો વિષય કે જેનો પરીક્ષામાં એક માક પૂછાય પૂછાઈને પૂછાય જ છે તો આપણે આ એક માક લેવા માટે આખું ચેપ્ટર સમજીએ તો શરૂઆત કરીએ આપણે અલંકાર એટલે શું મિત્રો અહીં વ્યાખ્યા કરવી ખૂબ જ ફરજિયાત છે કારણ કે પરીક્ષામાં વ્યાખ્યા ઘણીવાર પૂછતા છે તો વ્યાખ્યા આપણે જોઈએ તો ભાષાની ભાષામાં વાણીની શોભા વધારવા માટેનું આભૂષણ એટલે અલંકાર મિત્રો શોભા વધારવા દાખલા તરીકે આપણે આપણી શોભા વધારવી તો આપણે આભૂષણનો ઉપયોગ કરીએ તેવી રીતના ભાષામાં આપણે વાણીની શોભા વધારવી હોય ને તો જેના માટે જે આભૂષણ છે ને તેને અલંકાર કહેવાય છે એટલે અલંકાર એટલે આભૂષણ બરાબર ધ્યાન આપજો ઓકે બીજી વ્યાખ્યા જોઈએ વ્યાખ્યા આ રીતે પણ તમને પૂછી શકે મનના ભાવ કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે આપવામાં આવતા રૂપને અલંકાર કહે છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે મનના ભાવ કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે આપવામાં આવતા રૂપને ખાલી જગ્યા કહે છે આવું પૂછી શકે ઓપ્શનમાં અલંકાર છંદ સમાસ આવા બધા શબ્દ આપશે તો અલંકાર જવાબ યાદ રાખજો બરાબર આ જ વ્યાખ્યાને આપણે થોડી ફેરવીને પૂછીએ તો આ રીતે થાય ભાષાની અભિવ્યક્તિ અલંકારની મદદથી સરળ મનોહર અને સચોટ બને છે તો મિત્રો આ ત્રણે ત્રણ વ્યાખ્યા તમને ફેરવી ફેરવીને પૂછી શકશે તો ખાસ જણાવજો અલંકારની વ્યાખ્યા અને ચોથો પ્રશ્ન તો ખાસ જોજો પ્રશ્ન જુઓ તમે અલંકારનો વિનિયોગ કયા સ્વરૂપમાં થાય છે બરાબર છે તો આપણી પાસે બે સ્વરૂપ છે પદ્ય સ્વરૂપ ગદ્ય સ્વરૂપ તો કયા સ્વરૂપમાં થાય તો એનો જવાબ જુદો બંને સ્વરૂપમાં થાય અલંકારનો વિનિયોગ પદ્ય સ્વરૂપ અને ગદ્ય સ્વરૂપ બંનેમાં થશે જો મિત્રો આ પહેલાં જ પેજમાં તમને લાગ્યું હશે કે અલંકારમાં તો ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર હવે તો જૂના પ્રશ્નો હવે પૂછવાના નથી આવા નવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે ઓકે આગળ વધીએ આપણે અલંકારના પ્રકારો વિશે તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે કયા કયા બે પ્રકારથી જોઈએ તો પહેલો શબ્દ અલંકાર બીજો છે અર્થાલંકાર શબ્દ અલંકાર અને અર્થ અલંકાર તો પ્રશ્ન કઈ રીતે પૂછાય પરીક્ષામાંથી જુઓ નીચે આપેલો કયો પ્રકાર અર્થાલંકારનો નથી એના વિશે તેના માટે તમને પ્રકાર ખબર પડવા જોઈએ બરાબર તો શબ્દ અલંકારના કયા કયા પ્રકારો છે તો સૌથી પહેલો વણાનુપ્રાસ એટલે કે વણસગાઈ શબ્દાનુપ્રાસ યમક આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અને અંત્યાનુપ્રાસ એટલે પ્રાસાનુપ્રાસ આટલા પ્રકાર છે શબ્દ અલંકારના તો અર્થાલંકારના કયા કયા પ્રકાર છે તો ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ સજીવારો પણ આ બધા પ્રકાર છે અર્થાલંકાર તો મિત્રો તમને જવાબ ખબર પડી ગઈ છે તો તમારે જવાબ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મને બરાબર આગળ વધીએ તો આજે આપણે આ લેક્ચરમાં શબ્દાલંકાર વિશે ડિટેલમાં માહિતી આપણે મેળવવાની છે તો શબ્દ અલંકાર અને એના ચાર પ્રકાર વિશે આપણે જોઈશું બરાબર તો શબ્દાલંકારના પ્રકારો શબ્દ અલંકાર એટલે શું તે જોઈએ શબ્દો કે વણ દ્વારા મિત્રો શબ્દો કે વણ વણ એટલે અક્ષર

કે બે અથવા બે થી વધુ શબ્દોના પ્રથમ અક્ષરનો જો પ્રાસ બેસે મિત્રો આમાં જે પ્રાસ શબ્દ આવશે ને પ્રાસ એટલે શું કે એના દાખલા તરીકે ગાતા વાતા લખતા વાંચતા લેસન બેસન આ આ શું છે તો પ્રાસ બેસાડો છે એના જેવા જ શબ્દો આમ તો અહીં તો અક્ષરની વાત છે તો એના જેવો જ અક્ષર આવો જોઈએ બે અથવા બે થી વધુ બરાબર છે તો જોઈએ પહેલું ઉદાહરણ મુખ મરકાવે માવલડી તો જે લાલ અક્ષરે ટીક કર્યું છે જો મ મ અને મ મ વર્ણનો પ્રાસ બેઠો છે જો મુખ મરકાવે માવળડી મ મ અને મ બરાબર છે બીજું ઉદાહરણ કામિની કોકિલા કેલી કૂજન કરે એમાં બે અથવા બે થી વધુ શબ્દોમાં જુઓ ક ક ક ક રિપીટ થાય છે જો કે મિત્રો વર્નુ પ્રાસ એટલે વર્ણ રિપીટ થશે વર્ણ આ બરાબર ધ્યાન આપજો પ્રથમ વર્ણ ઓકે ત્રીજું જોઈએ મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ મી મ મી મે બરાબર છે ખ્યાલ આવતો છે કે પણ પરીક્ષામાં જો આટલા છેલ્લા પ્રશ્નો પૂછવા ના હોય તો પછી તો મેરિટ ક્યાં અટકે તો જો ચોથો અને પાંચમું ઉદાહરણ જોવા આવા પ્રશ્ન પણ પૂછી શકે તમને સાગરે ભાષ્ટી ભવ્ય ભરતી હવે અહીં કન્ફ્યુઝન થઈ જાય કે પહેલો તો શા છે મિત્રો મેં કીધું નથી કે પ્રથમ બે શબ્દ મેં શું કીધું છે બે અથવા બે થી વધુ શબ્દો એમ કીધું છે બરાબર તો ચોથા ઉદારમાં જો સાગરે કાઢી નાખી એના પછીના ત્રણ શબ્દોમાં જો ભ ભ અને ભ ત્રણ વખત ભ આવ્યા છે બરાબર એવી રીતે પાંચમો જુઓ ઝીણા ફોર ઝરમર જરિયા જ જ અને જ મિત્રો સમજ પડતી જાય કે શું કહેવા માંગુ હતું બરાબર આને કહેવા કહેવાશે વર્ણનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ ખૂબ જ ઈઝી છે થોડું ધ્યાન આપવાનું છે તમારે ચાલો આગળ વધીએ બીજો પ્રકાર જોઈએ આપણે બીજો પ્રકાર શબ્દ અલંકારના પ્રકારમાં શબ્દાનુપ્રાસ અને યમક ઘણા બધાને એમ જ છે કે જે શબ્દાનુપ્રાસ છે તે જ યમક છે મિત્રો આમાં થોડી ભૂલ થાય છે આપણી શબ્દાનુપ્રાસ અને યમકમાં થોડો ભેદ છે શબ્દાનુપ્રાસ શું કહે વણાુપ્રાસ શું કહેતો હતો કે વણ સરકાય અથવા તો વણ વચ્ચે પ્રાસ બેસે તો શબ્દાનુપ્રાસ એટલે શબ્દ વચ્ચે પ્રાસ બેસે એટલે કે શબ્દ વચ્ચે પ્રાસ એટલે વાતા ગાતા લખતા વાંચતા મેં તમને લેસન બેસન આપણે ઉદાહરણ જોઈજો માયાની છાયામાંથી કાયાને મુક્ત કરો જો માયા છાયા કાયા બેઠો ઘણી પ્રાસ સમજ પડતી છે કે બરાબર જ્યારે યમક શું કહે યમક એમ કહે કે એક જ જેવા દેખાતા બે શબ્દો અને બંનેના અર્થ અલગ અલગ થશે પાછો રિપીટ કરજો એક જ જેવા દેખાતા બે શબ્દોને બંનેના અર્થ અલગ અલગ થશે દાખલા તરીકે સુરત તારી રડતી સુરત અહીં સુરત સુરત એક જ જેવા દેખાતા બે શબ્દો છે બંનેના અર્થ અલગ દાખલા કે સુરત એટલે સુરત શહેરની વાત કરી છે અને બીજું સુરત એટલે કે ફેસ બરાબર એની વાત કરી છે ક્લિયર ક્લિયર છો કે બરાબર આગળ ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થો તમે ઓકે હવે રંગ બની તંગ મચાવી જંગ પીયોજી ભંગ બરાબર રંગ તંગ જંગ અને ભંગ બેઠો પ્રાસ એવી રીતના ઉદાહરણ છે સુલતાનના મોકલિયા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા મિત્રો મુલતાન લખવાનું રહી ગયું છે તો સુલતાન ગુલતાન અને મુલતાન બરાબર છે અહીંયા બા પ્રાસ બેઠો એવું બીજું પણ ઉદાહરણ તો હળવે 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 હરજી મારે મંદિરે આવી બરાબર અહીંયા એક જ જેવા દેખાતા ત્રણ શબ્દો છે મિત્રો યમક નથી આમાં ત્રણે ત્રણનો અર્થ અલગ અલગ થતો નથી ત્રણે ત્રણનો અર્થ એક જ થાય છે આવા ઉદાહરણ પણ તમારે શબ્દનું પ્રાસમાં લેવાના છે તો યમકમાં કયા કયા આવશે તો યમકમાં જો તપેલી તો તપેલી છે મિત્ર તપેલી તપેલી બે અલગ અલગ અર્થ થાય તપેલી એટલે વાસણ અને તપેલી એટલે કે ગરમ છે એમ બરાબર તપેલી ગરમ છે આ રીતે બીજું જોઈએ જવાની તો જવાની જવાની એટલે કે યુવન તો જવાની એટલે કે જાય છે બરાબર છે એના ચોથું ઉદાહરણ છે નકશામાં જોયું તે ન કશામાં જોયું એટલે નકશો નકશો બંને એક જ જે દેખાતા શબ્દના અલગ અલગ નકશો એટલે નકશો ન કશામાં એટલે કોઈમાં પણ ન જોયું મિત્રો આ પેજ તમને શબ્દાનુપ્રાસ અને યમકવચનો ભેદ બતાવશે બરાબર છે ચાલો આગળ વધીએ આગળ વધીએ આપણે શબ્દ અલંકારનો પ્રકાર જે ત્રીજો અને ચોથો પ્રકાર છે આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ મિત્રો આંતરપ્રાસ બરાબર એને પ્રાસ સાંકળી પણ કહેવાય અંત્યાનું પ્રાસ એટલે પ્રાસાનું પ્રાસ નામ પણ યાદ રાખજો આંતરપ્રાસ એટલે શું બરાબર સમજો દાખલા તરીકે એક પંક્તિ આપી છે તમને આ રીતે બરાબર પંક્તિ એટલે આ એક લાઈન આપી હોય અલ્પવિરામ પછી બીજી લાઈન આપેલી બરાબર છે એને આપણે ચરણ કહીએ પ્રથમ ચરણ અને બીજું ચરણ ક્લિયર છો બરાબર તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ આ બંને વચ્ચે પ્રાસ બેસે મિત્રો પાછો શબ્દ જો એટલે વધારે ખ્યાલ આવે તમને રૂડો તમે જો અલ્પવિરામ ના બાજુ બાજુના બંને શબ્દો વચ્ચે પ્રાસ બેસે જે તે એટલે કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ બીજા ચરણનો પહેલો શબ્દ આવી રીતના જો પ્રાસ બેસે તેને આંતરપ્રાસ કહેવાય છે એ રીતે અંત્યાનુપ્રાસ અંત્યાનુપ્રાસ માટે જોઈએ તો અંત્યાનુપ્રાસ માટે બી ધારો કે એક પંક્તિ આપી હોય ચરણ એક અને ચરણ બે આપ્યા છે તેમાં શું થાય પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ જો બંનેમાં ભેજ જો પહેલાં ચરણ આંતરપ્રાસમાં શું હતું પ્રથમ ચરણનો છેલ્લો બીજા ચરણનો પહેલો જ્યારે અંત્યાનુપ્રાસમાં શું હતું પ્રથમ ચરણનો પણ છેલ્લો બીજા ચરણનો પણ છેલ્લો આપણે ઉદાહરણ જોઈએ જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી તમને ખ્યાલ આવતો જશે માવલડી અને ગાવલડી બરાબર બંને ચરણના છેલ્લા છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ બેઠો છે આમ અન્ય ઉદાહરણ જેટલે વધારે ખ્યાલ આવે મહેતાજી નિશાળે આવ્યા અલ્પવિરામ લાવ્યા પ્રસાદને કર્યો ઓછા વિચના ગેર પધાર્યા હરિજન ગાતા વાતા તાલને ને શ્રંખ મૃદંગ બરાબર આવ્યા લાવ્યા ઘાતા વાતા આમ આવી રીતના અંત્યાના દૂધ એક દેખાવમાં ઘાતક આવશે ઘટક ઘાતક દુષ્ટ છેક એક છેક મિત્રો ખ્યાલ આવતો કે તમે બધાને આ શબ્દ અલંકારના પ્રકાર છે આ ચાર પ્રકાર પૂરા ક્લિયર છો કે તો આપણે પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો જેના એક કરતાં વધુ જવાબ આવી શકે એવા ઉદાહરણ તમે જોજો બરાબર ધ્યાનથી પાને પાને પોધી રાત તળાવ જપ્યું કહેતા વાત એટલે આપણે તરત જ જવાબ લખી દઈએ પાને પાને પોધી એટલે પ આવેલો છે એટલે કે વણાનું પણ ઓપ્શનનો વણાનુપ્રાસ હશે જ નહીં તો શું થશે આપણે જોઈએ ચાલો ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પાને પાને એટલે પ પને પ આવ્યો એટલે આપણે તો વણાનો પ્રાસ કરીએ પણ ઓપ્શનમાં વણાનો પ્રાસ હોય જ નહીં તો આપણે બીજો લોજિક દોડાવીએ બીજો લોજિક છે ભાઈ પાને અને પાને હા એટલે આ બે વખતે શબ્દ થાય એટલે કે આ તો શબ્દાનુપ્રાસ પણ આવી શકે તો શબ્દાનુપ્રાસ પણ નહીં આવી ઓપ્શનમાં તો પછી શું આવશે રાત વાત રાત અને વાત રાત વાત એટલે શું થઈ ગયું આ તો અંત્યાનુપ્રાસ જો પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે આપણા ત્રણ જવાબ આવ્યા એમાં કયા કયા હતા વણાપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આ પ્રશ્ન તમને એમ પણ પૂછી શકે આ પાને પાને રાત તળાવ જપ્યું કહેતા વાત કયો જવાબ સાચો છે તો વણાપ્રાસ બી શબ્દાનુપ્રાસ સી અંત્યાનુપ્રાસ ડી આપેલ ત્રણેય સાચા છે ત્યારે જવાબ આપણે ડી લખો પણ આપેલ ત્રણેય સાચા છે ક્લિયર છો કે બરાબર ચાલો આગળ વધીએ હળવે 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 હરિજી મારે મંદિર આવ્યા રે આનો જવાબ તો ખબર પડી ગઈ હશે વણાનો પ્રાસ પણ આવી શકે અને શબ્દાનો પ્રાસ પણ આવે વણાનો પ્રશ્ન કેવી રીતે હ હ અને હ ને જો ચાર વખત રિપીટ થઈ છે ક્લિયર છો કે બરાબર શબ્દ તમને ખબર જ છે આગળ વધી ચરણે અમ સદન સદેવ સુહાઈ જો બરાબર છે એમાં સદન સદેવ સુહાઈ જો એટલે સ સ અને સ કંપની થાય એટલે આનો જ વણાનું પ્રાસ તો થાય છે મિત્રો એક લેસન તમને આપું છું આ જ ઉદાહરણમાં બીજો કયો જવાબ આવી શકે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ક્લિયર છો કે બરાબર ચાલો આગળ વધીએ કોડ ભરી અંગના તારા તે અંગ માહી રંગ સા અનંગના તો કયો કયો જવાબ આવી શકે તો અંગ અને રંગ એટલે શબ્દાનો પ્રાસ તો કન્ફર્મ છે જ બીજો કયો જવાબ તો અંગના અનંગના જોયું પહેલી પંક્તિનો છેલ્લો બીજી પંક્તિનો છેલ્લો એટલે અહીં પણ બે જવાબ આવશે શબ્દનો પ્રાસ મિત્રો આવા પણ આવા જ પ્રશ્નો પૂછાશે હવે સહેલા પ્રશ્નો હવે ભૂલી જાય કે સહેલા પ્રશ્નો પૂછાશે હવે આવા જ પ્રશ્નો તમને પૂછાશે બરાબર તો આશા રાખું આ લેક્ચર તમને આગળની ભવિષ્યની જે પણ પરીક્ષા આવશે તેમાં ખૂબ જ મહત્ત્વ અમને તમને ખૂબ જ શીખવાનું મળ્યું છે તમને ખૂબ જ મદદ મળશે